આજથી શક્તિ ઉપાસનાના મહાપર્વ નવરાત્રિનો આરંભ થયો છે. રાજ્ય સરકારે 400 લોકોની મર્યાદામાં શેરી ગરબાઓ અને પ્રાચીન ગરબીઓના આયોજનને મંજૂરી આપી છે, પરંતુ પાર્ટી પ્લોટમાં યોજાતા કોમર્શિયલ અર્વાચીન ગરબીઓના આયોજન પર પ્રતિબંધ છે, જેને પગલે આયોજકો અને યુવા વર્ગમાં ભારે નારાજગી છે. રાજ્યમાં પાર્ટી પ્લોટમાં યોજાતી કોમર્શિયલ અર્વાચીન ગરબીઓના આયોજનને પણ છૂટ આપવા અંગે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. આવતીકાલે આ અરજીની સુનાવણી થવાની છે. સૌની નજર અદાલતના ફેસલા પર મંડાયેલી છે. પેટ્રોલ ડીઝલમાં સતત ભાવ વધારાથી ગરીબ અને મધ્યમ વર્ગ માટે આર્થિક સંકટ સમાન છે. આજે પણ પેટ્રોલની કિંમતમાં લીટર દીઠ 29 પૈસાનો વધારો થતાં જામનગરમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર કરી ગઈ છે, જ્યારે ડીઝલમાં પણ લીટર દીઠ 38 પૈસાનો વધારો થતાં ડીઝલની કિંમત 99 રૂપિયા નજીક પહોંચી ગઈ છે. લોકો રોજિંદા જીવનમાં ટુ વ્હીલર સહિતના વાહનોનો ઉપયોગ કરે છે, ત્યારે પેટ્રોલમાં સતત ભાવ વધારો જીવન જરૂરી ચીજમાં મોંઘવારી સમાન જ કહી શકાય. બીજી તરફ ડીઝલમાં પણ સતત ભાવ વધારાથી ટ્રાન્સપોર્ટેશન મોંઘું થવાથી સમગ્ર બજાર પર મોંઘવારીની અસર જોવા મળે છે. સરવાળે આ મોંઘવારી ગરીબ અને મધ્યમ વર્ગ માટે આર્થિક ડામ જેવી સાબિત થાય છે. બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યનની ડ્રગ્સ પ્રકરણમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એટલે કે NCB એ 3 ઓક્ટોબરે ધરપકડ કરી હતી. ત્યાર પછી કોર્ટે 7 તારીખ સુધી આર્યન અને અન્ય આરોપીઓને NCBની કસ્ટડીમાં રહેવાનો આદેશ આપ્યો હતો. આજે આ પ્રકરણમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં મુંબઈની કિલા કોર્ટે આર્યન ખાન સહિત 8 આરોપીઓને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કર્યો છે. એટલે કે 14 દિવસ આર્યન અને અન્ય આરોપીઓએ જેલમાં વિતાવવા પડશે. જો કે આર્યન ખાનના વકીલે વચગાળાના જામીન માટે અરજી કરી છે, જે અંગે આવતીકાલે સુનાવણી થશે. એટલે શક્યતા છે કે કદાચ આવતીકાલે આર્યનને જામીન મળી જાય, પરંતુ ત્યાં સુધી આર્યન અને અન્ય આરોપીઓને NCBની ઓફિસમાં જ જેલવાસ રૂપે આજની રાત વિતાવવી પડશે.